ચોટીલાના ધારેઈ ગામની પાણીની વિકટ સમસ્યાનો એક અહેવાલ તાજેતરમાં વીટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો। વીટીવીના અહેવાલ બાદ સરકારી અધિકારીઓ ચોંકી ગયા હતા અને અનેક સરકારી અધિકારીઓ ગામની તાત્કાલિક મુલાકાતે દોડી આવ્યા હતા। છેલ્લા ત્રણક મહિનાથી તો એટલી બધી પાણીની સમસ્યા, જોકે ધારે ઢોકળા બે ગામને એવડી છે સાહેબ, પણ જેની અમે નર્મદાની વાટ જોતા હતા, છતાં નર્મદા વાળા કોઈ આજની સુધી કોઈ તંત્ર કોઈ કામે લાગ્યું નહોતું। પછી વી ટીવી ની અંદર જયારે આવ્યું ત્યારે આખું તંત્ર દોડતું થઈ ગયું અને બધા અધિકારીના મારી ઉપર ફોન મીડિયા આવ્યા, સરપંચ તમારા ગામમાં પાણી પગ્યું કે ન પગ્યું? ત્યારે મેં બધા અધિકારીને એવું કીધું, ભાઈ મારા ગામમાં કોઈ જાતનું પાણી પગ્યું નથી। તંત્ર દ્વારા વહેલી તકે ગામમાં નર્મદાના પાણી પહોંચાડવાની તાકીદ કરવામાં આવી છે, પરંતુ ગામ સુધી નખાયેલી પાઇપલાઇનમાં પાણી છોડીને ટેસ્ટિંગ કરાતા પાઇપોની ગુણવત્તા પર સવાલો ઉભા થયા હતા। આ પાઇપોમાં અનેક જગ્યાએ લીકેજને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। આ પાઇપલાઇનમાં લીકેજ હોવાનું કંપનીએ પણ સ્વીકાર્યું હતું। શું કામ તમે કરો? નર્મદા લાઇનના પાણીના હાંદા મારવાનું, તૂટે લીકેજ। ક્યાંથી ક્યાં લાઇનનું ચેકિંગ કરો છો? પરબડીથી ઢોકળવાથી ધારેની ટેસ્ટિંગ ચાલે છે। આ ટેસ્ટિંગમાં શું તમને જોવા મળ્યું? કેટલી જગ્યાએ પોગ્યું? શું ફૂટી ગયું? કેમ થયું? ટેસ્ટિંગમાં તો જોવા મળ્યું કે આ હાંદા પ્રેશરના લીધે તૂટી જાય છે, જોઈન્ટ પાઇપલાઇન તૂટી જાય છે, અને પછી હાંદા બે સેન જગ્યાએ મારવી છે, બે ચાર જગ્યાએ। અત્યાર સુધી કેટલી જગ્યાએ તૂટી ગયું? આજ ચાર પાંચ જગ્યાએ તૂટી ગયું છે બે દિવસની અંદર। સરકારી અધિકારીઓએ ધારેઈ ગામને બે દિવસમાં પાણી મળશે તેવી મૌખિક ખાતરી આપી છે, પરંતુ પાઇપલાઇનની નબળી કામગીરીને લઈને ગામ લોકોમાં પાણી મળશે કે નહીં તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે। બે દિવસ પહેલા શરૂ કર્યું પાણી તો વારંવાર 8-10 જગ્યાએ પાઇપલાઇન તૂટી જાય છે અને પાણી ઢોકળવા સુધી આજની તારીખમાં પણ પહોંચ્યું નથી। આ લોકોએ કેવી પાઇપ વાપરી છે, કેટલા કેજી વાપરવાની હોય અને કેટલા કેજી વાપરી છે એ પણ ખબર નથી। અને બીજા નંબરમાં કે જે આ પાઇપલાઇનનું કામ જે ડબ્બી છે અંદર 100% મોડી પાઇપ દબેલી છે। ઉનાળો શરૂ થતા ચોટીલા તાલુકામાં ઠેર ઠેર પાણીની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ધારેઈ ગામના લોકો વહેલી તકે પાણી મળે તેવી આશા રાખી રહ્યા છે। જિજ્ઞેશ શાહ, વીટીવી, ચોટીલા।